अस्सलामु अलैकुम विद्यार्थी मित्रों, जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, आजे तारीख 24/10/2020 शनिवार। आजे आपणे पुनरावर्तनमां आगळ वधीशुं। अत्यार सुधी आपणे सोमवारथी शुक्रवार सुधीमां पुनरावर्तनना घणा बधा दाखला जोया। धोरण 6 विषय गणित परीक्षा लक्षी पुनरावर्तन भाग 6 परीक्षानो अभ्यासक्रम छे, प्रकरण 3, 4, 5, 6 बराबर। दाखलो नंबर 1, घड़ियाळनो कांटो क्यां हशे ते लखो। કાઉન્સમાં આપેલું છે ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા। ઘડિયાળના કાંટા કઈ દિશામાં ફરે છે તે દરેકને ખબર જ છે। ઘડિયાળનો કાંટો બાર પર હોય તો જમણી બાજુથી 1, 2, 3 આમ ફરે, બરાબર। એમાં પહેલો દાખલો છે, બાર પરથી ખસીને કાંટો 1/2 આંટો પૂર્ણ કરે। 1/2 એટલે અડધો આંટો, બરાબર। પહેલાં ઘડિયાળનો કાંટો ક્યાં છે? બાર પર, બરાબર। જો અહીં ઘડિયાળ દોરીને બતાવી છે, અહીં બાર પર કાંટો બતાવ્યો છે। હવે બાર પરથી એક આંટો ખસતો અડધો આંટો પૂર્ણ કરે, અડધો આંટો પૂર્ણ કરે એટલે કે 6 પર આવે। 6 પર એટલે બરાબર અડધો આંટો પૂર્ણ થાય, બરાબર। તો અડધો આંટો પૂરો કરશે એટલે કે 1/2 એટલે અડધો આંટો પૂરો કરે તો ઘડિયાળનો કાંટો કયા અંક પર આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે અડધો આંટો પૂર્ણ કરે છે ત્યારે ઘડિયાળનો કાંટો 6 અંક પર આવે છે। એટલે આપણે જવાબ લખીશું, ઘડિયાળનો કાંટો 6 પર હશે, બરાબર। આપણને સવાલ એમ જ પૂછેલો કે ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો, તો અડધો આંટો પૂર્ણ કરશે બાર પરથી ખસીને તો ઘડિયાળનો કાંટો 6 પર આવશે, બરાબર। ચલો હવે આગળ વધીએ, બીજો દાખલો બીજો છે, 2 પરથી ખસીને કાંટો 1/4 આંટો પૂર્ણ કરતા। 1/4 એટલે પા ભાગનો, બરાબર। 1/4 એટલે પા ભાગ, 1/2 એટલે અડધો ભાગ, અને 3/4 હોય તો પોણો ભાગ, બરાબર। અત્યારે ઘડિયાળનો કાંટો ક્યાં છે? 2 પર। જુઓ 2 પર મેં બતાવ્યું છે, ઘડિયાળમાં દોરેલી છે તેમાં, બરાબર। હવે 1/4 એટલે 3 અંકો જેટલું છે, તો 2 પરથી આવે 3, 4 અને 5, બરાબર। 1/4 ભાગ આવે ને તો એમાં 3 અંકો હોય, અડધો ભાગ હોય તો એમાં 6 અંકો આવે, અને પોણો ભાગ હોય તો તેમાં 9 અંકો આવે, બરાબર। તો 1/4 આંટો પૂર્ણ કરે એટલે કે 3 અંક જેટલું ખસે, તો 2 પરથી ઘસીને આવશે 3 પર, 4 પર અને 5 પર। તો ઘડિયાળનો કાંટો ક્યાં હશે? તો ઘડિયાળનો કાંટો 1/4 આંટો પૂર્ણ કરે તો એ 5 પર આવશે, બરાબર। ચલો એના પછી આગળ ત્રીજો દાખલો, ઘડિયાળનો કાંટો 6 પરથી ખસીને 3/4 આંટો પૂર્ણ કરતા। હવે 3/4 એટલે કેટલો ભાગ? પોણો ભાગ, ઘડિયાળનો પોણો ભાગ, બરાબર। પોણો ભાગ હોય તો કુલ 9 અંકો જેટલું કાંટો ખસે। અત્યારે કાંટો ક્યાં છે? 6 પર, બરાબર। 6 પરથી તમે કુલ 9 અંકો ગણો, 1/4 હોય તો 3 અંક ખસે, 1/2 હોય તો 6 અંક ખસે, અને 3/4 હોય તો 9 અંક જેટલો કાંટો ખસે, એ તમારે યાદ રાખવાનો। તો અત્યારે ઘડિયાળનો કાંટો 6 પર છે, તો એ 3/4 જેટલા ભાગનો આંટો ફરશે, તો એ ફરતો પહેલાં 7, 8, 9 પછી 10, 11, 12 1, 2 અને 3, બરાબર। ક્યાં આવશે? 1, 2 અને 3 પર, એટલે કે 3/4 જેટલો આંટો ફરે, આંટો પૂર્ણ કરે તો ઘડિયાળનો કાંટો 3 પર આવશે। જો વિદ્યાર્થી મિત્રો, અહીં મેં તમને ઘડિયાળમાં દોરીને બતાવેલું છે અને એની ફરવાની દિશા પણ અહીં બતાવી છે, બરાબર, કે 6 પરથી ફરતો એ 7, 8, 9 એટલે કુલ કેટલા અંકો ખસે છે? તો ગણો, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અંકો જેટલું ખસે છે, ત્યારે ઘડિયાળનો કાંટો 3 પર આવે છે, બરાબર। ચલો આગળ દાખલો નંબર 2, કઈ દિશામાં પહોંચશો તે લખો।
बराबर। पहलो सवाल छे, उत्तर दिशामांथी एक चतुर्थांश परिभ्रमण घड़ियाळना कांटानी दिशामां फरता। अहीं आपणे चार दिशा बतावी छे दोरीने, पूर्व, पश्चिम, उत्तर, दक्षिण, बराबर। अहीं आपणे एम पूछ्यो कि अत्यारे तमे उत्तर दिशामां छो, ઉત્તર દિશામાં છો અને ઘડિયાળના કાંટાની દિશામાં ફરશો, કેટલું ફરશો? એક ચતુર્થાંશ, એટલે કે ચોથો ભાગ, બરાબર। ચોથા ભાગ જેટલું ફરીએ તો ઉત્તરમાંથી ફરતા ફરતા ચોથા ભાગ જેટલું ખસીએ તો કઈ દિશામાં આવીશું? તો અહીંયા મેં દિશા તમને બતાવી છે, ઘડિયાળના કાંટાની દિશામાં આપણે ફરીશું એક ચતુર્થાંશ ભાગ જેટલું, તો કઈ દિશામાં આવશું? આપણે પૂર્વ દિશામાં, બરાબર। તો ઉત્તર દિશામાંથી એક ચતુર્થાંશ પરિભ્રમણ કરીએ ઘડિયાળના કાંટાની દિશામાં, તો કઈ દિશામાં આપણે પહોંચીશું? પૂર્વ દિશામાં પહોંચશે, બરાબર। ચલો બીજો દાખલો, પૂર્વ દિશામાંથી એક દ્વિતીયાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા, બરાબર। હવે ક્યાં ઊભા છીએ આપણે? પૂર્વ દિશામાં। પૂર્વ દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાંથી ફરવાનું છે, કેટલો આંટો ફરવાનું છે? અડધો આંટો, એટલે કે અડધું પરિભ્રમણ, બરાબર। તો અડધું પરિભ્રમણ, તો જો અહીંયાથી આપણે ફરીએ તો દક્ષિણ દિશામાં આવીએ તો એક પરિભ્રમણ થાય, એટલે કે, અને બીજું આવે અહીંયા અડધું, એટલે અડધું પરિભ્રમણ પૂર્ણ કરીએ તો પૂર્વ દિશામાંથી ખસીને ક્યાં આવીશું? પશ્ચિમ દિશામાં। એટલે જવાબ આમાં આપણે લખીશું, પશ્ચિમ દિશામાં પહોંચશે, અડધો આંટો એટલે કે અડધો ભાગ પૂર્ણ કરીએ તો પશ્ચિમ દિશામાં પહોંચીએ। ચલો ત્રીજો દાખલો, પશ્ચિમ દિશામાંથી ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં ફરતા। કઈ દિશામાં છીએ અત્યારે? પશ્ચિમ દિશામાં। કેટલું ફરવાનું છે? ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ, એટલે કે પોણા ભાગનું પરિભ્રમણ ફરવાનું છે। પોણો ભાગ એટલે કે અહીંયાથી ત્રણ ભાગ ગણી લેવાના, ચાર સરખા ભાગમાંથી ત્રણ ભાગ। તો પશ્ચિમ દિશામાંથી એક ભાગ જેટલું ફરીએ તો ઉત્તરમાં આવીએ, પછી બીજા ભાગ જેટલું ફરીએ તો પૂર્વમાં આવીએ, અને ત્રીજા ભાગ જેટલું ફરીએ તો દક્ષિણમાં આવીએ, બરાબર। એટલે ત્રણ ચતુર્થાંશ ભાગનું પરિભ્રમણ કરીએ તો પશ્ચિમમાંથી ફરતા ફરતા આપણે કઈ દિશામાં આવીશું? દક્ષિણ દિશામાં। એટલે જવાબ લખીશું, દક્ષિણ દિશામાં પહોંચશે, બરાબર। વિદ્યાર્થી મિત્રો, આવા દાખલા પરીક્ષામાં પૂછાય ત્યારે આકૃતિ દોરીને ગણતરી કરવાની। ચલો દાખલો નંબર ત્રણ, નીચેના પૂર્ણાંકોની સંખ્યા રેખા પર દર્શાવો। પહેલી સંખ્યા છે છ, એના પછી ઋણ આઠ, શૂન્ય, બે અને ઋણ બે, બરાબર। પહેલાં આપણે, મેં તમને અહીં દોરીને બતાવી છે તે પ્રમાણે ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી આપણે એક રેખા દોરવાની, ફૂટપટ્ટી અને પેન્સિલની મદદથી એક રેખા દોરવાની। રેખા એટલે બંને તરફ તીરની નિશાની હોય તેવી સીધી લીટી, બરાબર। તેની ઉપર બરાબર વચ્ચે શૂન્ય, અને શૂન્યથી સરખા એકમ અંતરે જમણી બાજુએ ધન પૂર્ણાંકો અંકિત કરવા, અને શૂન્યથી સરખા અંતરે ડાબી બાજુએ ઋણ પૂર્ણાંકો લખવા, બરાબર। પહેલાં શૂન્ય લખી દેવાનું, અને સંખ્યા રેખા પર એક એક સેન્ટીમીટરના અંતરે બિંદુઓ લઈને જમણી બાજુ પણ બિંદુ અંકિત કરી લેવાના, અને ડાબી બાજુએ પણ બિંદુ અંકિત કરી લો। પછી જમણી બાજુએ જેમ જેમ બિંદુ લેતા જઈએ તે દરેક બિંદુની સાથે એક એક સંખ્યા લખતા જવાનું, બરાબર। એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, બરાબર, ધન પૂર્ણાંકો। અને શૂન્યની ડાબી બાજુએ એક એક બિંદુની સાથે ઋણ એક, ઋણ બે, ઋણ ત્રણ, ઋણ ચાર, ઋણ પાંચ, ઋણ છ એવી સંખ્યા આપણે અંકિત કરવાની, બરાબર। ઋણ એક, ઋણ બે, ઋણ ત્રણ, ઋણ ચાર, ઋણ પાંચ, ઋણ છ, ઋણ સાત, ઋણ આઠ, આપણે ઉપર જોઈ લેવાનું કે સંખ્યા રેખા પર આપણે કઈ કઈ સંખ્યા દર્શાવવાની છે, તે હિસાબે આપણે ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો સંખ્યા રેખા પર લેવાના, બરાબર। હવે જે સંખ્યા દર્શાવવાની છે, દાખલા તરીકે અહીંયા છે છ, તો છ ક્યાં છે? તો શૂન્યની જમણી બાજુએ સંખ્યા રેખા પર છ આવેલા છે। સંખ્યા રેખા પર શૂન્યની જમણી બાજુએ છ છે, તો એ છની ઉપર પોલું ગોળ મીંડું કરવું, તે જ પ્રમાણે ઋણ આઠ પર, પછી શૂન્ય પર,
બે પર અને ઋણ બે પર જે આપણે બિંદુ અંકિત કર્યા છે તેની ઉપર ફરીથી ગોળ પોલું મીંડું કરીને આ બધી સંખ્યા રેખા પર સંખ્યાઓ રેખા પર દર્શાવવી. બરાબર, ચલો હવે આગળ. દાખલો નંબર 4, સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગણતરી કરો. બરાબર, પહેલી સંખ્યા છે ઋણ 2 વત્તા 5. વિદ્યાર્થીઓ આપણે દાખલા શીખી ગયા કે સંખ્યા રેખાની મદદથી સરવાળા અને બાદબાકી કરવા. બરાબર, તો એના નિયમ છે કે જો ધન પૂર્ણાંકનો સરવાળો કરવો હોય એટલે કે ધન પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખા પર જમણી બાજુ ખસવું અને ઋણ પૂર્ણાંક ઉમેરવો હોય તો સંખ્યા રેખા પર ડાબી બાજુ ખસવું. એટલે કે સરવાળો કરવો હોય તો જમણી બાજુએ જવું અને બાદબાકી કરવી હોય તો સંખ્યા રેખા પર તેટલા એકમ અંતર ડાબી બાજુ ખસવું. અહીંયા પહેલો દાખલો છે ઋણ 2 વત્તા 5, એટલે કે સરવાળો કરવાનો છે. ઋણ 2માં કેટલા ઉમેરવાના છે? 5 ઉમેરવાના છે. સરવાળો કરવાનો છે એટલે ઋણ 2 થી 5 એકમ અંતર જમણી બાજુ સંખ્યા રેખા પર જવું. બરાબર, તો પહેલાં સંખ્યા રેખા દોરવાની. બરાબર, સંખ્યા રેખા દોરતા તમને આવડે જ છે. વચ્ચે 0, જમણી બાજુએ સરખા એકમ અંતરે ધન પૂર્ણાંકો અને ડાબી બાજુએ સરખા એકમ અંતરે ઋણ પૂર્ણાંકો. બરાબર, હવે કેટલામાં કેટલી સંખ્યા ઉમેરવાની છે? તો ઋણ 2માં 5 ઉમેરવાના છે. તો પહેલાં આપણે ઋણ 2 પર નિશાની કરીશું. બરાબર, અને 5નો સરવાળો કરવાનો, સરવાળો કરવાનો છે એટલે 5 ગણીને આપણે સંખ્યા રેખા પર જમણી બાજુ ખસીશું. તો ઋણ 2 થી 1 આવશે, 1 એકમ અંતર ખસીશું તો ઋણ 1, પછી 0 પર, પછી 1 પર, પછી 2 પર અને પછી 3 પર આપણે ગણીએ. ઋણ 2 થી જમણી બાજુએ ગણીએ તો 1, 2, 3, 4 અને 5 5 ઉમેરીએ તો ક્યાં આવીએ છીએ આપણે? સંખ્યા રેખા પર જવાબ આવે છે 3. બરાબર, એટલે આ પ્રમાણે જે જમણી બાજુ આપણે ખસીએ તો અહીંયા તીરની નિશાની કરવાની જ્યાં જવાબ આવે ત્યાં, અને ઉપર આપણે લખવાનો કે 5 જમણી બાજુ, એટલે કે 5 એકમ અંતર આપણે જમણી બાજુ ખસ્યા તો જવાબ કેટલો આવ્યો? ઋણ 2 વત્તા 5 બરાબર 3. સમજ પડી ગઈ? એટલે સરવાળો કરવો હોય તો તેટલા એકમ અંતર જમણી બાજુ સંખ્યા રેખા પર જવું. ચલો બીજો દાખલો. ચાર વત્તા ઋણ 6. બરાબર, અહીં મેં તમને કાઉન્સમાં લખીને બતાવ્યું કે ઋણ પૂર્ણાંક ઉમેરવાનો છે. તો આની અંદર રીત અલગ થશે. પહેલાં સંખ્યા રેખા દોરવાની. બરાબર, અહીંયા પહેલાં ધન પૂર્ણાંક છે અને પછી ઋણ પૂર્ણાંક છે, એટલે કે 4 એ ધન છે અને પછી છે 6 એ ઋણ પૂર્ણાંક. તો અહીંયા ગણતરી 0થી શરૂ કરવાની. સંખ્યા રેખા દોરાઈ ગયા પછી 0થી શરૂ કરો તો 0માં પહેલાં 4 ઉમેરો. 4 એ ધન પૂર્ણાંક છે એટલે કે 4 પર જવા માટે જમણી બાજુ આપણે 4 એકમ અંતર ખસવાનું. તો 0 પરથી નિશાની કરીને પહેલાં આવો 4 પર અને અહીંયા વચ્ચે લખો વત્તા 4. બરાબર, હવે શું છે? ઋણ 6, ઋણ 6 બાદ કરવાના છે. બરાબર, તો ઋણ 6 બાદ કરવાના એટલે ઋણ સંખ્યા બાદ કરવાની છે, ઋણ પૂર્ણાંક ઉમેરવાનો છે. એટલે કે એનો મતલબ એમ થયો કે ઋણ પૂર્ણાંક ઉમેરવો એટલે એને મતલબ કે એની બાદબાકી કરવાની. તો ઋણ 4 પરથી 6 એકમ અંતર પાછળ ડાબી બાજુ ખસો તો ગણતરી કરીશું તો 1, 2, 3, 4, 5, 6 અહીંયા આપણે 6 એકમ અંતર ડાબી બાજુ ખસી છીએ તો અહીંયા આપણે પહોંચીએ છીએ ઋણ 2 પર. અહીંયા ઉપર લખવાનું તમારે ઋણ 6, એટલે જમણી તરફ ખસો તો જમણી તરફ તીરની નિશાની બતાવો, પછી ડાબી તરફ ખસો તો ડાબી તરફ તીરની નિશાની બતાવો. એટલે અહીંયા જવાબ આવશે 4 વત્તા ઋણ 6 બરાબર ઋણ 2. બરાબર, ચાલો આગળ. ત્રીજી સંખ્યા 6 ઓછા 2. હવે 2ની બાદબાકી કરવાની છે. બાદબાકી કરવી હોય તો આપણે નિયમ શીખી ગયા કે તેટલા એકમ અંતર ડાબી બાજુ ખસવું. સંખ્યા રેખા પહેલાં આપણે દોરી. બરાબર, પછી પહેલાં 6 પર નિશાની કરી, 6માંથી 2 બાદ કરવાના છે એટલે 2 એકમ અંતર ડાબી બાજુ ગણતરી કરીને ખસીશું તો જવાબ આવશે 4 પર. અહીંયા ઉપર લખીશું 2 ડાબી બાજુ. કેમ ડાબી બાજુ? બાદબાકી કરવાની છે માટે. એટલે જવાબ કેટલો આવ્યો? 6 પરથી 2 એકમ અંતર ડાબી બાજુ ખસ્યા તો જવાબ કેટલો આવ્યો? 4. એટલે જવાબ આવશે અહીંયા 6 ઓછા 2 બરાબર 4. એટલે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો કે સરવાળો કરવો હોય તો જમણી બાજુ ખસવું અને બાદબાકી કરવી હોય તો ડાબી બાજુ ખસવું. ચલો એને આગળનો દાખલો.
चौथो दाखलो ऋण बे ओछा चार, अहीं बने ऋण संख्या है बराबर। तो अँ आप शुरुआत करीशू संख्या रेखा दौरवानी पहला ने शुरुआत करीशू पहला शून्य थी। आपने बने ऋण पूर्णांकों जैसे ऋण बे अने ऋण चार एट संख्या रेखा पर ऋण संख्या वधारे बतावानी, संख्या रेखा पर ऋण पूर्णांकों वधारे बतावाना। जो ये मैं तमने बतावेलू छे। हवे शून्य पर थी पहला बे एकम अंतर जवानो एटले ऋण बे पर आववानो बराबर। एटले शून्य पर थी डायरेक्ट अहीं निशानी करीने ऋण बे, अहीं ऊपर लखो ऋण बे, ऋण बे पर आव्या। हवे एमां पाछा चार उमेरवाना छे एटले चार एकम अंतर खसो तो गणो एक बे त्रण चार बराबर। चार एकम अंतर ऋण बे पर थी पाछा खसी छीए तो जवाब आवे छे ऋण छ बराबर। एटले अहीं पहला लखो ऋण बे ने पछी लखो ऋण चार आ बन्नेनो भेगो जवाब आव्यो ऋण छ। एटले जवाब छे ऋण बे ओछा चार बराबर ऋण छ। अगाउ आपणे नियम शीखी गया के बे ऋणनो सरवाळो थाय अने जवाब ऋणमां आवे बराबर। जो विद्यार्थी मित्रों लगभग अहींया बधुं पुनरावर्तन पूर्ण थई गयुं छे, તેમ છતાં પણ જે કંઈ બાકી હશે તે ફરીથી એકવાર સોમવારે વિડીયો નાખીશ તો એ વિડીયોમાં આપેલું પુનરાવર્તન પણ તમારે કરવાનું અને પરીક્ષાની તૈયારી કરવાની। જેટલા પણ પુનરાવર્તન એકથી છ ભાગ સુધી મેં સોમવારથી શનિવાર સુધી છ ભાગમાં પુનરાવર્તન કરાવ્યું છે એ દરેક દાખલા તમારે ઘરે બેસીને ફરીથી પ્રેક્ટિસ કરવાના બરાબર। ચલો અને દરેક જણાએ નોટમાં પણ લખવાના દાખલા, દરેક વિદ્યાર્થીને પરીક્ષા માટે બેસ્ટ ઓફ લક એન્ડ થેન્ક યુ।